मंच पर विराजमान भारतीय जनता पार्टी ना सर्वे आगेवानो, मीडिया ना मित्रों, का तमे आगळ आवी जाओ, का तमारा घोड़ा गोठवाई गया तो तमे बेसी जाओ। मित्रों चार कैमरा वाला तमने नड़े एमा आटला ऊंचा नीचा थई जाऊं छो, मने आखी दिल्ली नी सरकार नड़े। भाई इलेक्ट्रॉनिक मीडिया तमे आगळ आवी जाओ ने, विराजमान भारतीय जनता पार्टी ना सर्वे आगेवानो अने विशाल संख्या में पधारेला वाला नागरिक भाइयों ने बहनों, भाइयों बहनों, 13 तारीखे गुजरात ना अर्धा हिस्सा में मतदान छे। दक्षिण गुजरात अने सौराष्ट्र त्या 13 तारीखे मतदान थवानुं छे। एक प्रकारे चूंटणीना आपणे आखरी तबक्कामां प्रवेश्या छीए। भाइयों बहनों आ चूंटणी में भारतीय जनता पार्टी गुजरात ना विकास ने माटे, गुजरात ना युवान ने माटे, गुजरात नी आवनारी पेढ़ीओ सुखी थाय समृद्ध थाय ये सपना साकार करवा माटे आपनी पासे वो वोट मांगवा माटे आव्यो छु। भाइयों बहनों 13 तारीखे आपनो मत मात्र सूरत नु भविष्य नक्की नथी करवानो, 13 तारीख नो आपनो मत आखे आखा गुजरात नो भाग्य नो निर्णय करना हो छे। आपना मत नो मूल्य सुझे आप भली भांति जानो छो। भाइयों बहनों आज चूंटणी नी एक कमनसीबी रही के एक तरफ भारतीय जनता पार्टी विकास ना मुद्दा पर चूंटणी मैदान में आवी 10 वर्ष नो भाजपनी सरकार नो खुली किताब जो हिसाब अमे जनता जनार्दन सामे पेश कर्यो, पण कमनसीबे कांग्रेस पार्टी रोज नवा गबगोड़ा, रोज नवा जुठाणा, आरोपो प्रत्यारोपो चूंटणी ने जेटली निम्न कक्षाए लई जाय ए तरफ लई जवानो दुर्भाग्य प्रयास कर्यो छे। भाईओ बहनों 2 दिवस पहला मैडम सोनिया जी आव्या था, भाई सूरत ना मित्रों आज आप करो छो तो जरा वधारे पड़तु छे, 2 मिनिट पर तमे अने चूंटणी ना दिवसों में तो आ मीडिया ना मित्रों ने जेटली अमने मेहनत पड़े छे ने एना करता वधारे पड़ती होय छे।
આપણે પણ થોડા ઉદાર થવું જોઈએ મારી વિનંતી છે અને ચહેરો તમારો જ દેખાવાનો છે દુનિયાને ભાઈ ભાઈઓ બહેનો બે દિવસ પહેલા મેડમ સોનિયાજી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા આપે એમનું ભાષણ સાંભળ્યું હશે છાપામાં એમના ભાષણને તમે વાંચ્યું હશે કોઈ પણ ગુજરાતનો સમજદાર નાગરિક કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષના ગુજરાત પ્રવાસથી નિરાશ થાય નિરાશ એવા એમના ભાષણના મુદ્દા હતા ગુજરાતની જનતા સામે કોંગ્રેસના મનમાં ગુજરાતનું ભવિષ્ય શું છે કોંગ્રેસ ગુજરાતના વિકાસની કઈ ઊંચાઈઓ પર લઈ જવા માંગે છે કોંગ્રેસની દિલ્હીની સરકાર ગુજરાત માટે શું કરી શકે દિલ્હીની સરકારે ગુજરાત માટે શું કર્યું છે એના અંગે એક પણ શબ્દ બોલવાને બદલે ગુજરાતની છબી બગાડવાનો ગુજરાતને ભૂંડું ચીતરવાનો એમણે ભરપૂર પ્રયાસ કર્યો છે એ દક્ષિણ ગુજરાતમાં આવ્યા હતા અને ચૂંટણી પ્રચારનો મુદ્દો શું મેડમ સોનિયાજી એમ કે આ ગામમાં અગાઉ મારા સાસુ પણ આવ્યા હતા એટલે મને વોટ આપો બોલો આ ચૂંટણીનો મુદ્દો છે ભાઈ મને તમે કહો આ ચૂંટણીનો મુદ્દો છે અરે મેડમ સોનિયાજી શું થઈ ગયું છે તમારી કોંગ્રેસને આપ કલ્પના કરો ભાઈઓ બહેનો આ કોંગ્રેસ પાર્ટીએ 100 દિવસમાં મોંઘવારી દૂર કરવાનું આ દેશને વચન આપ્યું હતું મોંઘવારી જવાને બદલે મોંઘવારી કૂદકેને ભૂસકે વધતી જાય છે ગરીબના ઘરમાં ચૂલો ન સળગે એવી પરિસ્થિતિ છે પણ કમનસીબે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ કે પ્રધાનમંત્રી ગુજરાતના એમના પ્રવાસમાં મોંઘવારી માટે બે લાગણીના શબ્દો વ્યક્ત કરવાનું પણ ચૂકી ગયા અરે ગરીબના ઘરમાં ચૂલો નથી સળગતો આ કાળ જાળ મોંઘવારીને કારણે સામાન્ય માનવી પીસાતો જાય છે કમસે કમ તમે આ નથી કરી શક્યા તો પ્રજાની લાગણી માટેના બે શબ્દો તો બોલવાતા પણ ના એમને તો ગપગોળા ચલાવવામાં રસ હતો ગપગોળા અને તમે ટીવી પર એમનું ભાષણ સાંભળ્યું હશે છાપાની હેડલાઈનો વાંચી હતી એમણે કહ્યું તો કે ગુજરાતની વિકાસની વાતો પોકળ છે પોકળ મોદી વિકાસના નામે ગપગોળા ચલાવે છે આ મેડમ સોનિયાજી બોલીને ગયા ભાઈઓ બહેનો શું આપને વિકાસમાં ભરોસો છે આપને વિશ્વાસ છે ગુજરાતનો વિકાસ થયો છે આપનો ભરોસો છે કે હું લગાતાર ગુજરાતના વિકાસમાં માટે પૂરી મહેનત કરું છું અને મેડમ સોનિયાજી મને તમારા કોઈ પ્રમાણપત્રની જરૂર નથી મેડમ મને મારા 6 કરોડ ગુજરાતીઓનું પ્રમાણપત્ર એ મારે મન મોટામાં મોટા આશીર્વાદ છે પણ મેડમ સોનિયાજી મેં આપને કહ્યું હતું જાહેરમાં કહ્યું હતું કે તમે ગુજરાત આવો તો મહેરબાની કરીને લેસન કરીને આવજો
અને નહીં તો આ ગુજરાતની જનતા છે તમે પરીક્ષામાં ભૂંડી રીતે નપાસ થશો અને થયું એવું જ પાંત્રી માર્ક ના આવે પાંત્રી માર્ક અને એનું કારણ કહું મેડમ સોનિયાજી આપને યાદ નહીં હોય પરંતુ દિલ્હીમાં એક રાજીવ ગાંધી ફાઉન્ડેશન ચાલે છે આપના પતિદેવના નામથી ચાલે છે અને એ રાજીવ ગાંધી ફાઉન્ડેશનના મેડમ તમે પોતે પ્રમુખ પદે બિરાજમાન છો અને જે સંસ્થાના તમે પ્રમુખ છો એ રાજીવ ગાંધી ફાઉન્ડેશને હિન્દુસ્તાનના બધા રાજ્યોના વિકાસ અંગેનો અભ્યાસ કર્યો આ દેશના ગણમાન્ય અર્થશાસ્ત્રીઓને એની તમે જવાબદારી સોંપી અને દેશના ગણમાન્ય અર્થશાસ્ત્રીઓએ તમને અહેવાલ આપ્યો એનો ગ્રંથ આજે પણ ઉપલબ્ધ છે અને મેડમ સોનિયાજી તમે જે સંસ્થાના પ્રમુખ છો એ રાજીવ ગાંધી ફાઉન્ડેશને કહ્યું કે સમગ્ર હિન્દુસ્તાનમાં કોઈ એક રાજ્ય તેજ ગતિથી વિકાસ કરતું હોય તે રાજ્યનું નામ છે ગુજરાત મેડમ આ તમારી પોતાની સંસ્થાએ આપેલું પ્રમાણપત્ર છે અને આજે ચૂંટણી આવી એટલે તમે ભૂલી જાઓ અને ગબગોડા ચલાવો મેડમ સોનિયાજી સૌરાષ્ટ્રમાં જઈને એમ કહ્યું કે મોદી જવાબ આપે નર્મદા યોજનાનું કામ કેમ વિલંબમાં છે અરે બેન મારો જવાબ માંગતા પહેલા તમારી કોંગ્રેસનો જરા ઇતિહાસ જાણી લો ભાઈઓ બહેનો તમને જાણીને આઘાત લાગશે સરદાર સરોવર ડેમ એનો શિલાન્યાસ પંડિત નહેરુએ કર્યો હતો અને એ પથ્થરો મૂકીને ગયા પછી 26 વર્ષ સુધી સરદાર સરોવર ડેમમાં એક તગારું પણ કોન્ક્રીટ નાખવામાં નહોતું આવ્યું ભાઈઓ 26 વર્ષ સુધી કોઈ કામ નહોતું કરવામાં આવ્યું અને આ વિલંબ તમારા પોતાની સરકારે કર્યો હતો અને ત્યારે તો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર રાજકોટ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર અને દિલ્હીમાં પણ કોંગ્રેસની સરકાર હતી આ ચારે રાજ્યોને મેળીને તમે પ્રશ્નોનું નિરાકરણ લાવી શક્યા હોત 26 વર્ષ સુધી ભાઈઓ એક કાંકરીનું કામ કરવામાં નહોતું આવ્યું ત્યાર પછી કામ શરૂ થયું તો ફરી પર્યાવરણના પ્રશ્નો ઉભા થયા અને પર્યાવરણના પ્રશ્નોના મુદ્દે મેડમ સોનિયાજી આપના સાસુ શ્રીમતી ઇન્દિરા ગાંધી એમને 9 વર્ષ સુધી આ સરદાર સરોવર ડેમની ફાઇલ એમની ખુરશી નીચે દબાવી રાખી હતી અને એના કારણે 6,000 કરોડની સરદાર સરોવર યોજના આજે 56,000 કરોડે પહોંચી ગઈ આ ગુજરાતને નુકસાન કોણે કર્યું આપની પાર્ટીએ આપની સરકારે આપણા પરિવારે કર્યું છે અરે એટલું જ નહીં ભાઈઓ બહેનો હમણાં ડોક્ટર મનમોહનસિંહજીની સરકારે સરદાર સરોવર ડેમની ઊંચાઈ પર પ્રતિબંધ મૂકી દીધો હતો મારે ઉપવાસ પર ઉતરવું પડ્યું તો આપને યાદ હશે આ દેશમાં હું પહેલો મુખ્યમંત્રી હતો કે જે ગુજરાતના ખેડૂતોને માટે દિલ્હીની સરકારની સામી છાતીએ ઉપવાસ પર બેઠો હતો અને દિલ્હી સરકારને ઝુકાવી હતી અને સરદાર સરોવર ડેમનું કામ ચાલુ કર્યું હતું
પણ દિલ્હી સરકારને ઝૂકવું પડ્યું એનું વેર વાળવા માટે હવે એમણે શું કર્યું છે ડેમનું બાંધકામ થઈ ગયું છે એના ઉપર ગેટ મૂકવાના છે અને 6 માળના મકાન જેટલા મોટા ગેટ છે કુલ 36 ગેટ છે પાંચ વર્ષ ત્યાં પાંચ વર્ષ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહજી આ સરદાર સરોવર ડેમના ગેટ મૂકવાની પરવાનગી નથી આપતા સોનિયાબેન નર્મદા કામમાં વિલંબ કોણે કર્યો છે એનો આ કચ્ચો ચિઠ્ઠો મેં ગુજરાતની જનતા સામે મૂક્યો છે સોનિયાબેન મહેરબાની કરીને ગુજરાત માટે ભલું બુરું કરતા પહેલા 7 વાર વિચાર કરજો આજે ડોક્ટર મનમોહનસિંહ જે અહીં આવ્યા હતા દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારની રેલી કરીને ગયા અને મારે દુઃખ સાથે કહેવું છે કે ડોક્ટર મનમોહનસિંહજી આપ ભલે ચૂંટણી પ્રચાર માટે આવ્યા હો પણ આપ આ દેશના પ્રધાનમંત્રી છો અને આપે પ્રધાનમંત્રી તરીકેની આપની ભૂમિકા નજરઅંદાજ ન કરવી જોઈએ એની માન મર્યાદા જાળવવી જોઈએ આજે ગુજરાતની અંદર ચૂંટણી પ્રચારમાં પ્રધાનમંત્રીજી આપ મર્યાદા ચૂકી ગયા છો મારો ગંભીર આરોપ છે દેશના પ્રધાનમંત્રી ઉપર આરોપ છે પ્રધાનમંત્રીજી આપ તો અર્થશાસ્ત્રી છો અર્થશાસ્ત્રી તરીકે દુનિયામાં તમારું નામ છે અને તમે ગુજરાતમાં આવીને ડેવલપમેન્ટ પોલિટિક્સ ની વાત કરવાને બદલે વોટ બેંકના પોલિટિક્સ નો રસ્તો અપનાવ્યો છે આપે ગુજરાતમાં આવીને વોટ બેંકની રાજનીતિ કરવાનો પાપ કર્યું છે પાપ ભાઈઓ બહેનો અમે ગુજરાતના નાગરિકો 6 કરોડ નાગરિકો હળી મળીને જીવીએ છીએ શાંતિ એકતા અને ભાઈચારાથી આગળ વધી રહ્યા છીએ અને તમે આવીને અહીંયા કોમવાદના બીજ વાવવાની કોશિશ કરી માત્ર વોટ બેંક માટે પ્રધાનમંત્રી આજે વાસ્તામાં કહ્યું કે ગુજરાતમાં લઘુમતી સુરક્ષિત નથી પ્રધાનમંત્રીજી હું આપને ગંભીર સવાલ પૂછવા માંગુ છું તમારા કોંગ્રેસની રાજ હતું આ ગુજરાતમાં કોઈ મહિનો એવો નહોતો જતો કે હુલ્લડો ન થતા હોય ચક્કા ન ચાલતા હોય નિર્દોષોને મોતને ઘાટ ઉતરવામાં ન આવતા હોય કર્ફ્યુની અંદર ગુજરાતનો કોઈ ને કોઈ વિસ્તાર 12 મહિના કર્ફ્યુમાં રહેતો હતો ભાઈઓ બહેનો એવી દશા હતી કે નહીં ચક્કા ચાલતા હતા કે નહીં નિર્દોષોને મારતા હતા કે નહીં આ સુરતમાં પણ હુલ્લડો થતા હતા કે નહીં હુલ્લડોથી ગુજરાત તબાહ થયું તું કે નહીં અરે પ્રધાનમંત્રીજી આ મારા શાસનના 10 વર્ષ છે કે ગુજરાતમાં કર્ફ્યુનું નામો નિશાન નથી અને તમે તમે આવીને અહીંયા વોટ બેંકની રાજનીતિ કરો છો પ્રધાનમંત્રી એમ કહે છે કે ગુજરાતમાં માઇનોરિટી અસલામત છે પ્રધાનમંત્રી આપને ખબર છે દુનિયાની સૌથી માઇક્રો માઇનોરિટી વિશ્વની સૌથી નાની માઇનોરિટી કોમ એટલે પારસી આ પારસી કોમ દુનિયાની માઇક્રો માઇનોરિટી મારા ગુજરાતમાં સુખ અને સમૃદ્ધિની છોડો ઉડાડે છે પ્રધાનમંત્રી આપ મને પૂછો છો હું જરા આપનો જવાબ માંગુ છું ડોક્ટર મનમોહનસિંહજી આપ આસામ
માંથી રાજ્યસભામાં ચૂંટાઈને આવો છો, રાજ્યસભાના સભ્ય તરીકે આસામ તમારું હોમ સ્ટેટ છે અને છ મહિના પહેલા આસામની અંદર જે કોમી હુલ્લડો થયા, નિર્દોષોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા, પ્રધાનમંત્રીજી ત્યાં સરકાર કોંગ્રેસની છે, ત્યાંથી રાજ્યસભામાં બેઠેલા તમે પ્રધાનમંત્રી છો, આસામમાં નિર્દોષોને મારવામાં આવ્યા છે, અઠવાડિયાઓના અઠવાડિયા સુધી કરફ્યુ રહ્યો છે, સેના બોલાવી પડે એવી પરિસ્થિતિ પેદા થઈ હતી, લઘુમતી ક્યાં સલામત છે તમારા આસામમાં? અરે કેટલા લોકોની કતલેઆમ કરી છે તમે, અને તમે જે ગુજરાત શાંતિથી જિંદગી જીવે છે એને બદનામ કરો છો. પ્રધાનમંત્રી, વધુ એક વાત કહેવા માંગુ છું, હમણાં મહારાષ્ટ્રમાં જ્યાં તમારી પોતાની કોંગ્રેસની સરકાર છે, એ કોંગ્રેસની સરકારે એક શાહીન નામની મુસ્લિમ દીકરી જેણે ફેસબુક પર કોમેન્ટ કરી, તો તમારી કોંગ્રેસની સરકારે આ શાહીનને જેલમાં પૂરી દીધી, ન્યાયપાલિકા સક્રિય બની અને તમારા કોંગ્રેસના મહારાષ્ટ્ર રાજ્યમાં ન્યાયપાલિકાએ તમારી સરકારના કામ આંબળ્યા અને દીકરીને જેલમાંથી છોડી, અને શાહીન નામની મુસ્લિમ દીકરી જેલમાંથી બહાર આવીને એને નિવેદન કર્યું છે, ડોક્ટર મનમોહનસિંહજી એ શાહીનનું નિવેદન તમારી વોટ બેંકની રાજનીતિ ઉપર થપ્પડ છે, થપ્પડ. મહારાષ્ટ્રની મુસ્લિમ દીકરી શાહીન એને નિવેદન કર્યું છે કે હવે અમારું પરિવાર મહારાષ્ટ્રમાં નહીં રહે અને અમે ગુજરાત જઈશું, અમને ગુજરાત સલામત લાગે છે. પ્રધાનમંત્રી, એક નાનકડી દીકરી શાહીને તમારા જૂઠાણાનો જવાબ આપી દીધો છે, તમારા મોં પર થપ્પડ મારી છે. પ્રધાનમંત્રી, આપની પાસે અપેક્ષા નહોતી કે આપ ગુજરાતમાં આવીને ધર્મના આધારે રાજકારણ કરવાનો આવો નિમ્ન કક્ષાનો પ્રયાસ કરશો, આપને શોભતો નથી. પ્રધાનમંત્રીજી, અમારે 6 કરોડ ગુજરાતીઓ મારો પરિવાર છે, 6 કરોડ ગુજરાતીઓના કલ્યાણને માટે અમે દિવસ રાત મહેનત કરીએ છીએ, અને એ મારા ગુજરાતમાં વોટ મેળવવા માટે તમે આગ લગાવવા આવ્યા છો, મારા ગુજરાતને બરબાદ કરવા માંગો છો. ભાઈઓ બહેનો, કોંગ્રેસને માફ કરાય, પ્રધાનમંત્રીને માફ કરાય. 13મી તારીખે મિત્રો, કમળના નિશાન પર બટન દબાવીને પ્રધાનમંત્રીને જડબાતોડ જવાબ આપજો. ભાઈઓ બહેનો, પ્રધાનમંત્રીએ બીજી એક વાત કરી, એમને પણ મેં કહ્યું હતું, પહેલેથી મેં પ્રશ્નપત્ર મોકલ્યું હતું મનમોહનસિંહજીને કે તમે ગુજરાત આવો તો લેસન કરીને આપજો. એ કાચા પડ્યા, એવા ગોટાળા કર્યા. આજે એમણે એમ કહ્યું કે ગુજરાતમાં પાણીની વ્યવસ્થા ખાડે ગઈ છે. પ્રધાનમંત્રીજી, મારે એના માટે બીજી કોઈ દલીલો કરવી નથી, મારે ખાલી તમને યાદ કરાવવું છે કે પ્રધાનમંત્રીજી, દર વર્ષે પ્રધાનમંત્રીના કાર્યાલયમાંથી એક પુસ્તક બહાર પડે છે દર વર્ષે, અને એ પુસ્તકમાં હિન્દુસ્તાનના જુદા જુદા રાજ્યોએ જે સફળ પ્રયોગો કર્યા હોય, ઉત્તમ લક્ષ્યાંકો સિદ્ધ કર્યા હોય, એવા ઉત્તમ કામોને પસંદ કરવામાં આવે છે. દર વર્ષે
हिंदुस्तान में थी पांच के सात एवं काम पसंद करीने तमेनी चोपड़ी बार पाड़ो छो अने एमा जे काम पसंद थाय एने तमारी दिल्ली नी भारत सरकार ए राज्य ने एवॉर्ड आपे छे। प्रधानमंत्री जी हूँ आपने याद कराऊ, त्रण वर्ष पहला तमारा प्रधानमंत्री कार्यालय पुस्तक बार पाड्यू छे। ए पुस्तक मां गुजरात नी एक उत्तम कामगिरी नु वर्णन छे, विगतो छे, अने काम कयु छे। खुद प्रधानमंत्री तमे प्रमाण पत्र आप्यु छे के गुजरात नी वास्मो योजना जे घरे घरे पानी पहुंचाड़वानी उत्तम कामगिरी करी छे एना माटे हिंदुस्तान नो सारा मां सारो एवॉर्ड तमे मने गुजरात ने आप्यो छे, તમે પોતે આપ્યો છે। અને અહીંયા આવીને તમે એમ કહો છો કે અહીંયા પાણીના ધાંધિયા છે? અરે પ્રધાનમંત્રી, એટલું જ નહીં, તમે તો નહીં, યુનાઇટેડ નેશન યુએન એણે પણ ગુજરાતની પાણી વિતરણની વ્યવસ્થા અંગે, પાણીના પહોંચાડવાની વ્યવસ્થા બાબતમાં યુનાઇટેડ નેશને પણ ગુજરાતની વાસ્મો યોજનાને આંતરરાષ્ટ્રીય એવોર્ડ આપેલો છે। વોટ મેળવવા માટે આટલું બધું ભી જવાનું? હેલો, ના ના, તમને ફાવતી વાતો કરીને જવાનું? પ્રધાનમંત્રી બીજો એક નંબર મૂક્યો, એમાં એમણે એમ કહ્યું કે ગુજરાતમાં લાખો લોકો બેકાર છે। ભાઈઓ બહેનો, પ્રધાનમંત્રીજીને વિનંતી કરું છું, હવે તમે દિલ્હી પહોંચી ગયા છો, જરા રાત્રે ને રાત્રે તમારા શ્રમ મંત્રાલયના મંત્રીને બોલાવો, ઓફિસરોને બોલાવો, તમારી સરકારના શ્રમ મંત્રાલયનો રિપોર્ટ છે, તાજો રિપોર્ટ, અને એ રિપોર્ટ એમ કહે છે આખા હિન્દુસ્તાનમાં ઓછામાં ઓછી બેકારી ક્યાંય હોય તે રાજ્યનું નામ છે ગુજરાત। ભાઈઓ બહેનો, હું આપને પૂછવા માંગુ છું, આપ દેશના અનેક રાજ્યોમાં જતા હશો, કેરળ જતા હશો, તમિલનાડુ જતા હશો, આંધ્ર જતા હશો, કર્ણાટક જતા હશો, બંગાળ જતા હશો, પંજાબ જતા હશો, દિલ્હી જતા હશો, જયપુર જોધપુર જતા હશો, કોઈ પણ રાજ્યમાં આપે કોઈ ગુજરાતનો યુવક કે યુવતી હિન્દુસ્તાનના કોઈ પણ શહેરમાં રોજી રોટી માટે ભટકતો હોય, ત્યાં નોકરી માટે શોધમાં ગયો હોય, એવી એક પણ ઘટના તમે જોઈ છે, સાંભળી છે? આખા દેશમાં તમે જાઓ, તમને ક્યાંય ગુજરાતનો જવાનીઓ રોજી રોટી કમાવા માટે દેશના કોઈ ખૂણામાં ભટકતો જોવા ન મળે? એ ગુજરાત માટે તમે આવું બોલ્યા? અરે પ્રધાનમંત્રી, તમારે કરવા જોઈએ કામ તમે નથી કરતા, આ મારા ગુજરાતની જનતા કરે છે। પ્રધાનમંત્રી આવો, મારા વાપી આવો, મારા અંકલેશ્વર આવો, મારા દહેજ આવો, મારા કંડલા આવો, મારા મુંદ્રા આવો, મારા ગાંધીધામ આવો, અમદાવાદ આવો, વડોદરા આવો, સુરત આવો, અને તમને હું બતાવું આ હિન્દુસ્તાનનો કોઈ જિલ્લો એવો નહીં હોય, કોઈ જિલ્લો જેનો જવાનીઓ મારા ગુજરાતમાં રોટી રોજી રોટી ન કમાતો હોય। આખા હિન્દુસ્તાન મારા ગુજરાતમાં છે, હિન્દુસ્તાનનો દરેક જિલ્લો અહીંયા છે। અરે અમે તો આ દેશના અનેકોને રોજી રોટી પૂરી પાડવાનું કામ કરીએ છે, અને પ્રધાનમંત્રી તમે આવું બોલીને ગયા? અરે પ્રધાનમંત્રી, મારે તમને પૂછવું છે, આપ જવાબ આપો, આપે 2009 ના ચૂંટણી ઢંઢેરામાં આ દેશને વચન આપ્યું હતું
કે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર આવશે તો આ દેશના 1 કરોડ નવજવાનોને રોજગાર આપશે. 1 કરોડ નવજવાનોને. હું સુરતના 7 લાખો લોકો મારી સામે છે, હું આપને પૂછું છું, આ દિલ્હીની સરકારે તમારામાંથી કોઈને રોજગાર આપ્યો છે? ભાઈ જરા ખોંખારીને બોગલો, પ્રધાનમંત્રી ને સંભળાય. આ દિલ્હીની સરકારે તમને સુરતવાસીઓને 1 પણ બિરલાને કોઈ રોજગાર આપ્યો છે? ભાઈઓ ફરી પૂછું, આપ્યો છે? અરે પ્રધાનમંત્રી, તમે ખાઠાલા વચનો આપીને વોટ લઈ ગયા વોટ, અને આ દેશનો નવજવાન બેકારીના ખપ્પરમાં જિંદગી ગુજારે છે. તમારે કરવાના કામ તમે કરતા નથી, અને એક રાજ્ય, ધબકતું રાજ્ય વિકાસ કરી રહ્યું છે એમાં તમે રોડા અટકાવો છો? અરે પ્રધાનમંત્રી, તમે બીજી વાર ચૂંટણી પ્રચારમાં આવો તો મારા ગુજરાતની જનતાને જવાબ આપજો. તમે મને સમજાવો કે તમે દિલ્હીમાં એફડીઆઈ માટે થઈને પાર્લામેન્ટની અંદર કાયદો પસાર કર્યો. ભાઈઓ બહેનો, આ સુરતવાસીઓ લખી રાખજો, હવે તમારી દુકાનો બંધ. આ એવું કર્યું છે સોનિયાબેને, નાના નાના વેપારીઓને તાળા લાગી જશે. હવે મરચું, મીઠું, હળદર, ધાણા, જીરું પણ ગોરાઓ આવીને વેચશે. ગોરાઓ, એવો કાયદો કર્યો છે, ગોરાઓ આવીને વેચશે. અને ભાઈઓ બહેનો, એટલું જ નહીં, માત્ર તમારી નાના નાના વેપારીઓની દુકાનો બંધ થશે એટલું નહીં, આજે એક દરેક વેપારીને ત્યાં બે ત્રણ ગુમાસ્તા નોકરી કરતા હોય છે. ઓછું ભણેલા ગરીબ માનવીના છોકરાઓ ગુમાસ્તા તરીકે દુકાનોમાં નોકરી કરતા હોય છે. આ એફડીઆઈને કારણે, આ ધંધા બંધ થવાને કારણે લાખો નવજવાનો, ગરીબ નવજવાનો બેરોજગાર થઈ જવાના છે. ભાઈઓ, આ પાપ પ્રધાનમંત્રી આપની સરકારે કર્યું છે. અને ભાઈઓ બહેનો, હું આપને કહું છું, ભલે પાર્લામેન્ટમાં મતના જોરે એમણે કાયદો પસાર કર્યો હોય, પરંતુ જનતાના દરબારમાં ગુજરાતમાં કોંગ્રેસને પરાસ્ત કરીને આ એફડીઆઈનો બહિષ્કાર કરવો જોઈએ. પ્રધાનમંત્રી, આપ જો ફરી ચૂંટણી સભામાં ગુજરાત આવવાના હો તો મારો તમને સીધો પ્રશ્ન છે, ગુજરાતની અંદર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ કરીએ છીએ, દુનિયાના 100 દેશના લોકો અહીં આવે છે, મૂડીરોકાણ માટે, કારખાના નાખવા માટે, ઉદ્યોગ ધંધા કરવા માટે આવે છે. પ્રધાનમંત્રી, ગુજરાત શું હિન્દુસ્તાનનો ભાગ નથી? શું ગુજરાતની પ્રગતિ થાય તો હિન્દુસ્તાનને લાભ નથી થવાનો? શું ગુજરાતની અંદર મૂડીરોકાણ આવે એ મૂડીરોકાણ હિન્દુસ્તાનનું ન ગણાય? અને તેમ છતાંય પ્રધાનમંત્રી, તમારી સરકારે ગુજરાતમાં જે જે લોકો મૂડીરોકાણ માટે આવ્યા એમને તમે ઇન્કમ ટેક્સની નોટિસ આપી, તમે એમના ત્યાં ઇન્કમ ટેક્સની રેડ કરી. અને કારણ કયું કે અમે રેડ એટલા માટે કરીએ છીએ કે તમે ગુજરાતમાં ધંધો કરવાના છો. પ્રધાનમંત્રીજી, તમે ફરી આવો તો જવાબ આપજો, હું ગંભીર આરોપ આપના ઉપર લગાવું છું. આ તમારી દિલ્હીની સરકાર ગુજરાતને દુશ્મન માને છે. તમે ગુજરાતના વિકાસને આડે આવો છો, ગુજરાતના નવજવાનોના ભવિષ્યને રોળી રાખવાની તમે કોશિશ કરો છો. ભાઈઓ બહેનો, મારા મનમાં અનેક સપના છે, મારે ગુજરાતને નવી ઊંચાઈઓ પર પહોંચાડવું છે, વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવું છે. મારા નવજવાન મિત્રો, મેં ચૂંટણી ધંધામાં જાહેરાત કરી છે કે ગુજરાતનો કોઈ પણ યુવક કે યુવતી બેંકમાં લોન લેવા જાય, ધંધા રોજગાર માટે 2 કરોડ 5 કરોડની લોન લેવા જાય તો બેંક વાળા જામીન માંગે ને, જામીન હોય તો પૈસા આપે ને,
અને તમે તમારા સગા કાકાને કહો કે કાકા જામીન થાવ થાય, અરે સગો ભાઈ જામીન થાય, ના પાડી દે. એ શું કહે? ભાઈ તારું જો બધું ડૂબી ગયું તો મારે જેલમાં જવું પડે, કોઈ જેલ જામીન ના થાય. પણ ભાઈઓ બહેનો, મારી સરકારે નિર્ણય કર્યો છે, ગુજરાતનો કોઈ પણ યુવક ધંધા રોજગાર ઉદ્યોગ વેપાર માટે બેંકમાંથી લોન લેવા જાય અને બેંક લોન આપવા સહમત હોય અને જો એને જામીનની જરૂર હોય તો નરેન્દ્ર મોદી તમારો જામીન થવા તૈયાર છે. અને નવજવાન મિત્રો, મેં આ નિર્ણય એટલા માટે નથી કર્યો કે મારે આ ગાંધીનગરની તિજોરીમાં રૂપિયા ઉછાળા મારે છે. આ નિર્ણય મેં એટલા માટે કર્યો છે કે મને મારા ગુજરાતના નવજવાનો પર ભરોસો છે, મને વિશ્વાસ છે કે ગુજરાતનો નવજવાન રાત દિવસ મહેનત કરશે, કાળી મજૂરી કરશે, એડી ચોટીનું જોર લગાવશે અને બેંકનું દેવું પાઈ પાઈ ચૂકવી આપશે એવો મને પૂરો ભરોસો છે. એટલા માટે મેં તમારા જામીન થવાની જવાબદારી લીધી છે. ભાઈઓ બહેનો, આ ચૂંટણી એવી છે જેમાં એક તરફ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો પરસેવો છે અને બીજી બાજુ કોંગ્રેસના પૈસાની રેલમ છેલ છે. પરસેવા અને પૈસા વચ્ચેનો જંગ છે અને હું વિશ્વાસથી કહું છું મિત્રો, સમગ્ર ગુજરાતને ખૂણે ખૂણે હું ફર્યો છું અને હું દાવા સાથે કહું છું, આ ચૂંટણીમાં ભાજપનું મોજું નહીં, ભાજપની લહેર નહીં, ભાજપનો વેવ નહીં, ભાજપની આંધી છે. આંધી કોંગ્રેસને જડ મૂળથી ઉખેડી નાખશે. કોંગ્રેસના બધા જુઠાણાઓનો જવાબ આ દેશ ગુજરાતની જનતા કમળ પર બટન દબાવીને આપવાની છે. ભાઈઓ બહેનો, અઠવાડિયે તમે પણ આરામ લો, રજા લો છો કે નથી લેતા? અઠવાડિયે 10 દાડે કામ થાક્યા હોય તો આરામ કરો છો કે નહીં? રજા લો છો? અરે વિદ્યાર્થી પણ રવિવારે રજા રાખે છે કે નહીં? રાખે છે ને? ભાઈઓ બહેનો, ગાંધીનગરમાં એક એવો મજૂરીઓ છે, ગાંધીનગરમાં એક એવો મજૂરીઓ બેઠો છે જેણે 12 વર્ષમાં એક દિવસ પોતાના માટે આરામ માટે નથી રાખ્યો. નથી મેં તપસ્યા કરી છે, સાધના કરી છે એને ચૂંટણીઓ જીતવા માટે નહીં, માત્ર આપણા ચહેરા પર ખુશી આવે એટલા માટે નહીં. આ મહેનત એટલા માટે કરું છું કે મારે એવું ગુજરાત બનાવવું છે, એવું ગુજરાત બનાવવું છે કે તમારા સંતાનોના સંતાનો પણ સુખ અને સમૃદ્ધિમાં જીવતા થાય એવું ગુજરાત બનાવવા માટેની મહેનત કરી છે. આપણી પેઢીઓ તરી જાય એના માટે મેં આ પુરુષાર્થ આદર્યો છે. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં આપણે નિર્ણય કરવાનો છે, ગુજરાત કોને સોંપવું છે એનો નિર્ણય કરવાનો છે, ગુજરાતની બાગડોળ કોના હાથમાં હોય એનો નિર્ણય કરવાનો છે, ગુજરાતને વિકાસની ઊંચાઈ પર કોણ લઈ જાય એનો નિર્ણય કરવાનો છે. અને હું આપને પ્રાર્થના કરવા આવ્યો છું, સુરતને પ્રાર્થના કરવા આવ્યો છું, સમગ્ર દક્ષિણ ગુજરાતને પ્રાર્થના કરવા આવ્યો છું, 13મી તારીખે જ્યાં જ્યાં મતદાન થવાનું છે એ સૌ મતદારોને પ્રાર્થના કરવા આવ્યો છું કે આપ મને વધુ 5 વર્ષ આપની સેવા કરવાનો અવસર આપો, આપ મને 5 વર્ષ ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે આપ મને આશીર્વાદ આપો. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટીનો ગુજરાત પર આવો ડોળો કેમ છે ભાઈ? નાના ગાંધીનગર કબજે કરવાની તાલાબેલી કેમ લાગી છે? શું ગુજરાતની સેવા કરવા માટે?
સેવા કરવા માટે નહીં, પણ કોંગ્રેસ વાળાને ખબર છે કે હવે દેશમાં ગુજરાત એક જ રાજ્ય એવું બચ્યું છે જ્યાં તિજોરી તરબતર છે. દિલ્હીમાં તો બધું સફાચટ કરી નાખ્યું, ભલ ભલાનું કરી નાખ્યું, કોલસામાંથી રૂપિયા કાઢ્યા, હવે એમનો ડોળો છે ગાંધીનગરની તિજોરી ઉપર. પણ ભાઈઓ બહેનો, જ્યાં સુધી હું ગાંધીનગરની ગાદી પર બેઠો છું, આપને ભરોસો આપું છું, હું મુખ્યમંત્રી તરીકે નહીં, ચોકીદાર તરીકે બેઠો છું, ચોકીદાર તરીકે. અને કોઈ કાળે ગાંધીનગરની તિજોરી પર કોઈ પંજો નહીં પડવા દઉં, કોઈ પંજો નહીં પડવા. ભાઈઓ બહેનો, આવો આપણે બધા સાથે મળીને ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જઈએ. મારી નવજવાન મિત્રોને વિનંતી છે, આપના ભવિષ્ય માટે આખે આખી ચૂંટણી આપ આપના ખભા પર લઈ લો. આપના ભવિષ્ય માટે આખી ચૂંટણી આપના ખભા પર લઈ લો અને ગુજરાતમાંથી કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરી દો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આપણે દિલોસો આપી દઈએ કે ભારતીય જનતા પાર્ટીના જ બધા જ બાકીના ઉમેદવારો નો જય જયકાર થાય એવી આપણે અહીંયા દરપત આપીને સ્ટેજ પરના કેટલાક મહાનુભાવો સાહેબનો સ્વાગત કરવા ત્યાં સમાજના અગ્રગણી આવ્યા છે, તેઓ પણ સ્વાગત કરી લે એવી બધાને વિનંતી છે. બોલો ભારત.